હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે કે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હાઈકોર્ટ પટાવાળાની જે પરીક્ષા જે હતી એ ઘણા સમય પહેલાં એટલે કે નવ સાત બે હજાર ત્રેવીસના રોજ એની પરીક્ષા જે છે એ લેવાઈ ચૂકેલી છે ત્રણ મહિના ઉપર જેટલો સમયગાળો થઈ ગયો છે હજી સુધી રિઝલ્ટ આવ્યું નથી ઓકે એટલે બધાને એક પ્રશ્ન છે કે આનું રિઝલ્ટ જે છે એ ક્યારે આવશે ઓકે તો આનું જે રિઝલ્ટની જો આપણે જો વાત કરીએ તો અજ્ઞાન સાથીની અંદર પણ એક મેસેજ આવેલો કે એની અંદર પણ કહેવામાં આવેલું કે અમારી ટીમ દ્વારા એમાં માહિતી લેવામાં આવી છે ઓકે ઇન્ફોર્મેશન લેવામાં આવેલી છે કે હાઈકોર્ટ પટાવાળું જે રિઝલ્ટ જે છે એ બનીને કમ્પ્લેટ થઈ ગયું છે હાઈકોર્ટ પટાવાળાનું રિઝલ્ટ જે છે બનીને કમ્પ્લેટ થઈ ગયું છે તૈયાર થઈ ગયું છે ઓકે તો આ જે રિઝલ્ટ જે છે એ ગમે ત્યારે આવી શકે છે ઓકે ખાલી એના જે ઉપરી અધિકારી હોય સપોઝ કદાચ હાઈકોર્ટના રજિસ્ટર હશે તેની પરમિશન મળે એટલે ગમે ત્યારે વેબસાઇટ ઉપર જે છે આ રિઝલ્ટ જે છે એ આપવામાં આવું છે એટલે મારા ખ્યાલથી ત્રણ મહિના ઉપર જેટલો સમય થઈ ગયો છે ખાલી રિઝલ્ટ પણ કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી પરમિશનની બાકી છે તો મેં બી હવે થોડાક વધીને થોડાક દિવસની અંદર આનું જે રિઝલ્ટ જે છે હાઈકોર્ટ પટાવાળાનું એ ટૂંક સમયમાં આવી જશે એવું મારું આ અનુમાન છે ઓકે એટલે કે ગમે ત્યારે આવી શકે છે અને બીજું કે આની અંદર જે છે આની અંદર ચૌદસો ને નવ્વાણું જગ્યા હતી કેટલી ચૌદસો ને નવાણું જેટલી જગ્યા હતી અને આની અંદર એક જ એક્ઝામ હતી આની અંદર એક જ એક્ઝામ હતી એટલે આ પાછળ બીજી કોઈ માથાકુ નથી નથી મેન્સ નથી સીપીટી એટલે કાંઈ એક જ એક્ઝામ છે એટલે ડાયરેક્ટ સીધી તમને આની અંદર તમારી જોબ સ્ટાર્ટ થઈ જતી હોય છે એક જ એક્ઝામની અંદર અને આની સેલોરી એપ્રોક્સ બાવીસથી લઈને ત્રેવીસ હજાર જેટલી આની ડાયરેક્ટ સ્ટાર્ટિંગ સેલેરી હોય છે ઓકે ફૂલ પગાર હોય છે ઓકે હાથમાં કંઈક તમને આમાં અઢાર ઓગણીસ હજાર રૂપિયા ઓગણીસ હજાર હજારની આસપાસ આમના તમારે હાથમાં રૂપિયામાં આવે છે ઓકે તો હં આની આપણે જો વાત કરીએ અને કદાચ એપ્રોક્સ આનું જો અંદાજ કહું તો આનું રિજ મેરિટ જે છે એ કેટલું અટકાશે તો એની પણ હું વાત કર લઉં સાથે સાથે તો જો આની અંદર ચૌદસો ને નવાણું જેટલી જગ્યા હતી ચૌદસો નવાણું જેટલી જગ્યા હતી ઓકે અને એક જ એક્ઝામ છે સિંગલ એક્ઝામ છે ઓકે એક જ એક્ઝામ છે એટલે એક જ એક્ઝામની અંદર ડાયરેક્ટ સીધું જે મેરિટ બનશે આ ચૌદસો નવાણું જગ્યાનું ડાયરેક્ટ સીધું બનશે બટ આની અંદર છે ને વેઇટિંગ વધારે રહી છે આમાં વેઇટિંગ વધારે ભૂલશે વેઇટિંગ ખુલવાની શક્યતા વધારે છે કેમકે આની અંદર ઘણા બધા લોકો જોબ મૂકી પણ દેતા હોય છે બીજી જોબ મળે અથવા તો એમણે પણ ઘણા બધા મૂકી દેતા હોય છે તો આની અંદર વેઇટિંગ વધારે ખુલવાની ખૂબ જ મોટી સંભાવના રહેલી છે અને એક જ એક્ઝામ છે તો તમે માની શકો છો કે ડાયરેક્ટ સીધું ચૌદસો નવાણું જગ્યાના આધારે જ આનું મેરિટ જે છે એ બનશે ઓકે એટલે કે રિઝલ્ટ તો હવે ગમે ત્યારે આવી શકે છે મારું એવું માનવું છે કે આવતા દસથી વીસ દિવસની અંદર જ આવતા દસથી વીસ દિવસની અંદર જ કદાચ આનું મેરિટ જે છે એ બહાર પડી જાય આવતા દસથી વીસ દિવસ આ મારો એક અંદાજ છે ઓકે અનુમાન છે સાચું પણ હોઈ શકે ખોટું પણ હોઈ શકે આનું કદાચ આપણું મેરિટ કેટલું રહેશે એનું પણ હું તમને અંદાજ કહી દઉં ઓકે હાઈકોર્ટ પટ્ટાવાળાનું જે મેરિટ જે છે ચૌદસો નવાણું જગ્યા જે છે ઓકે આ એક અંદાજિત મેરિટ છે ઓફિશિયલ મેરિટ નથી આટલું હોઈ પણ શકે ન પણ હોઈ શકે આમાં વધઘટ પણ થઈ શકે ઘટ પણ થઈ શકે ઓકે આ મારા ઘણા બધા છેલ્લા પાંચથી છ વર્ષના અનુભવના આધારે હું તમને આ એપ્રોક્સ કહું છું કે ઘણી બધી એક્ઝામ લેવાતી હોય છે એના મેરિટ અટકતા હોય છે એક્ઝામ લોકો આપતા હોય છે ઓકે સિંગલ એક્ઝામ હોય તો એના મે મેરિટ અટકવાના ક્રાઇટેરિયા અલગ હોય છે અને ડબલ એક્ઝામ હોય પ્રિલિમ્સ પ્લસ પ્લસ સીપીટી અથવા તો મેન્સ તો એના ક્રાઇટે અલગ હોય છે મેરિટના ઓકે અટકવાના તો આ મુજબ મારું એ અનુમાન છે કે આની અંદર અંદાજીત જનરલ કેટેગરીનું બ્યાસીથી પંચા હું મેલ ફિમેલનું નથી ગણતો હું જનરલનું જ ખાલી મે ઓનલી એવરેજ એવરેજ જ તમને કહી દઉં છું આમાંથી મેલનું તમે આમાંથી થોડુંક ઓછું કરી નાખજો સાત આઠ માર્ક ઓછું કરી નાખજો મેલનું ઓકે તો ઓપનનું મેરિટ જે છે એ બ્યાસીથી પંચ્યાસી માર્ક રહી શકે છે પ્લસ માઇનસ પાંચ હોઈ શકે છે કે પ્લસ માઇનસ પાંચ રહી શકે છે ઈડબ્લ્યુ એસની વાત કરું તો પિંચોતેરથી ઇઠ્યોતેર અટકી શકે છે ઓકે એ ડબલ્યુ એસ ઓકે તો આમાંય પણ પાંચથી પાંચક માર જેટલું પ્લસ માઇનસ હોઈ શકે ઓ બી પણ હાલમાં અત્યારે એમાંને ઈડબલ્યુએસમાં બહુ જાજો ફેર પડતો નથી તો એનું પણ પિંચોતેરથી ઇઠ્યોતેરની વચ્ચે રહી શકે છે એસસીની વાત કરીએ તો સિત્તેરથી પિંચોતેર રહી શકે છે એસટીની સાઠથી સિત્તેરની વચ્ચે રહી શકે છે ઓકે તો આટલું આપણે જે એક અંદાજીત આનું જે મેરિટની જો આપણે વાત કરીએ તો અંદાજીત આટલું આ જે મેરિટ જે છે એ રહી શકે છે આવી એક સંભાવના છે ઓકે અને મહિલાની જો વાત કરું તો આમાંથી તમારે સાત દસ માર્ક જે છે સાત આઠ માર્ક તમે ઓછું કરી શકો છો એસ ટીની અંદર સાવ ઓછું રહેવાની સંભાવના છે અને એસટી મહિલાનું તો કદાચ સાવ મે બી ઓછું રહે આવું એક અંદાજીત છે ઓકે અંદાજિત છે ઓકે આ મારા અનુભવના નિચોડના આધારે હું તમને આ એક ક્રાઇટેરિયા તમને જણાવીશું ઓકે તો આવું રહી શકે છે અને આ જે મેરિટ જે છે આ મેં કહ્યું તેમ ગમે ત્યારે આવી શકે છે આવતા દસથી આવતા દસથી વીસ દિવસની અંદર ગમે ત્યારે આવી શકે છે આવું એક અંદાજ છે કેમ કે ઓલરેડી ત્રણ મહિના થઈ ગયા છે કેટલા ત્રણ મહિના ઉપર થઈ ગયા છે જનરલી નકર ભૂતકાળની જે બધી હાઈકોર્ટની જે કોઈ એક્ઝામ હોય તો પ્રિલિમ પરીક્ષાનું તો જનરલી બે મહિનાની અંદર એ લોકો રિઝલ્ટ આપી જ દેતા હોય છે પ્રિલિમ પરીક્ષાનું બટ આ વખતે ત્રણ મહિના થઈ ગયા છે તો મેં બી મારા ખ્યાલથી આવતા દસથી વીસ દિવસની અંદર આનું રિઝલ્ટ તમે વેબસાઇટ ઉપર જોઈ શકો છો આ એક અંદાજિત છે સાચું પણ હોઈ શકે ખોટું પણ હોઈ શકે ઓકે અને સાથે જે હાઈકોર્ટ આસિસ્ટન્ટ હાઈકોર્ટની જે આસિસ્ટન્ટની પરીક્ષા જે હતી હા આસિસ્ટન્ટની આસિસ્ટન્ટ ઓકે આસિસ્ટન્ટની જે પરીક્ષા હતી એની પણ ત્રણ ત્રણ સાત બે હજાર ત્રેવીસના રોજ પરીક્ષા લેવાની હતી આના પણ સાડા ત્રણ મહિના ઉપર થઈ ગયો કેટલો સાડા ત્રણ મહિના જેટલો આમાં સમય થઈ ગયો છે આની અંદર હાઈકોર્ટમાં પણ કોલ કરવામાં આવેલો પણ એમાં એમ જ કીધેલું કે તમે વેબસાઇટ જોતા રહો વેબસાઇટ જોતા રહો એવું જ તમને જાણવામાં આવે છે બટ આમનું પણ સાથે ને સાથે લગભગ રિઝલ્ટ જે છે એ પ્રિલિમનું રિઝલ્ટ આવી જશે એટલે મેન્સવાળા પણ તમે એલર્ટ થઈ જજો આની પણ મેન્સ તમારે આવી જશે કેમ કે હાઈકોર્ટનું જો આસિસ્ટનું રિઝલ્ટ આવશે પછી મેન્સ માટે તમને બહુ જાજો સમય નહીં આપવામાં આવે ત્રીસથી ચાલીસ દિવસનો માન સમય આપવામાં આવશે ત્રીસથી ચાલીસ દિવસનો માન સમય તમને મેન્સ માટે આપવામાં આવશે બહુ જાજો સમય આપવામાં આવશે નહીં તો તમે આના માટે પણ તમે એલર્ટ થઈ જજો એનું પણ રિઝલ્ટ પેન્ડિંગમાં જ છે એનું પણ હવે આવી જશે એનું પણ મને એવું જ લાગે છે કે આવતા દસથી પંદર દિવસની અંદર હાઈકોર્ટ આસિસ્ટન્ટનું આસિસ્ટન્ટનું પણ મેરિટ હાલમાં આવતા દસથી પંદર દિવસની અંદર જાહેર થાય એવી શક્યતા છે ઓકે તો આ હતી આપણી વાત ઓકે તેમ છતાં પણ તમારા કોઈ ડાઉટ હોય તમારા કોઈ ડાઉટ હોય તો મને વિડીયોની અંદર બતાવજો અને આપણી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો તમામ મિત્રો જોડે શેર કરી શકો છો તમારા કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટની અંદર જરૂર બતાવજો અને તમારું માં કેટલા માર્ક થાય છે આઈકોડ પ્યુની અંદર અને માં એ પણ તમે મને કોમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો